નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ માં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર. હિન્દી ફિલ્મ ઇંગ્લિશ માં શ્રીદેવીની બહેનનો રોલ કરનારી અભિનેત્રી સુજાતા કુમારનું નિધન. આ વાતની જાણકારી સુજાતાની બહેન સુચિત્રા કૃષ્ણમૂર્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી. સુજાતા લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહી હતી. એ પોતાની બીમારીના ચોથા સ્ટેજ ઉપર હતા, જે એમના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. સુજાતા કુમારના નિધનથી આખા ફિલ્મ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સુજાતાનો ઇલાજ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો. સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું હતું કે મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાના કારણે એમની સેહત બગડી હતી અને 19 ઓગસ્ટની રાત્રે 11:26 કલાકે તેમનું નિધન થયું. તે એમને છોડીને જતા રહ્યા. આ વાતની જાણકારી એમની બહેન સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ટ્વિટર પર જણાવ્યું હતું કે હમારી પ્યારી બહેન સુજાતા અબ નહીં રહી. સુચિત્રાએ જણાવ્યું કે વિલી પાર્લે વેસ્ટ જુહું ક્રિમેટોરિયલમાં 20 ઓગસ્ટના દિવસે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુજાતા કુમારે ઇંગ્લિશ વિંગ્લિશ, રાંઝણા, બોમ્બે ટોકીઝ જેવી ફિલ્મો અને ગોરી તેરે પ્યાર મેં અનિલ કપૂરના સિરિયલ 24 અને હોટેલ કિંગસ્ટન જેવા સિરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથિરિયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં મોડી રાતે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા. BRTS ડેપોમાં તોડફોડ અને BRTS બસને ફૂંકી મારવામાં આવી હતી, જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથિરિયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં મોડી રાત્રે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા. BRTS ડેપોમાં તોડફોડ અને BRTS બસને ફૂંકી મારવામાં આવી હતી, જેથી વાતાવરણ તંગ બન્યું હતું. હાલસર થાણા પોલીસ પર આ ટોળા સામે રાઉટિંગના 2 અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે, જ્યારે પાટીદાર વિસ્તારમાં સિટી બસ અને BRTS બંધ કરી દેવામાં આવી છે અને 80 રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સતત પાટીદાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથિરિયાની વર્ષ 2015ના રાત્રોના કેસમાં ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં મોડી રાત્રે કાપોદ્રા શ્યામધામ ચોક સ્થિત BRTS બસ ડેપો પર ટોળા ઘૂસી ગયા હતા, જ્યાં બસ પર પથ્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી, જેથી BRTS બસને નુકસાન નહીં થાય તે માટે સલામત સ્થળે લઈ જવામાં આવી રહી હતી. ત્યારે નજીકમાં જ રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવાઈ હતી. પૂણા સેમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કાર અટકાવીને કાચ તોડી નાખ્યા હતા. યોગી ચોકમાં ઠેર ઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કરાયો હતો. મામલો તંગ બનતા વરાછા કાપોદ્રા સરથાણા યોગી ચોક પૂણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો અને સરથાણા પોલીસ પર આ ટોળા સામે રાઉટિંગના 2 અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકારી સંપત્તિને નુકસાનને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. બારડોલી તાલુકાના કાદોડ ગામના બમ ભોલે કાવડિયા સંઘના યુવાનોએ તાપી માતાનું પવિત્ર જળ લાવી બારડોલી ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કર્યો હતો. ભગવાન પરશુરામે સર્વપ્રથમ ઉત્તર પ્રદેશના બાગપત નજીક બિરાજમાન પુરાણ મહાદેવનું જળાભિષેક કર્યો હતો. ભગવાન પરશુરામે આ પ્રાચીન શિવલિંગનો જળાભિષેક કરવા માટે ગુણ મુક્તેશ્વરથી પવિત્ર ગંગા મૈયાનું જળ લાવ્યા હતા. તેમજ શિવ ભક્તોએ પરંપરા જાળવી રાખી છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શિવજીને રીઝવવા માટે શિવભક્તો પાવન નદીઓના જળ લાવી શિવજીને જળાભિષેક કરાવવાની પરંપરા જાળવી રહ્યા છે. આ પાવન શ્રાવણ માસમાં બારડોલી તાલુકાના કાદોડ ગામે રહેતા બમ ભોલે કાવડિયા સંઘના યુવાનોએ કાદોડ ગામથી વહેતી સૂર્યપુત્રી તાપી મૈયાનું પવિત્ર જળ લઈ પદયાત્રા કરી બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. શ્રાવણના બીજા સોમવારના દિવસે કાદોડના યુવાનો કેદારદાળને તાપી મૈયાના પવિત્ર જળથી જળાભિષેક કર્યો હતો અને બમ બમ ભોલે હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે બમ ભોલે કાવડિયા સંઘ દ્વારા 7 વર્ષથી કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચી શ્રદ્ધાપૂર્વક શિવની આરાધના કરે છે. આ કાવડ યાત્રા જોઈ બારડોલીના શિવ ભક્તોમાં કાવડ યાત્રાને આગમન અને આગમનથી સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. હું સુનિલ મોણિયા, અમે તાપી નોડિયા શ્રી સૂર્યપુટી, અમે પવિત્ર જળ લઈને અહીંયા કેદારેશ્વર મહાદેવ કડોડથી નીકળીને કેદારેશ્વર મહાદેવ આવીએ છીએ અને અમારા 7 વર્ષથી અમે પદયાત્રા કરીને અમે દર સોમવારે શ્રાવણ માસના મહિને અમે પવિત્ર જળ તાપી મૈયાનું લાવીને કેદારેશ્વર મહાદેવ મંદિરે જળ અર્પણ કરીને અમે ફરીથી અમારા મન કામેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર જળ અર્પણ કરે છે અને અમારા સૌ ભક્તો
સૌ ખુશ ખુશાલથી અમે શિવ શિવ ભક્ત બનીને અમે આગળ વધીએ છીએ. અમારી મનોકામના અમારા મનોકામના પૂરી થાય. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. લુણાવાડા અને આખા પંથકના નામચી નેવા સાજિદ હનીફ ઉર્ફ રાબડીનું પોલીસ ગોળીબારમાં મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. લુણાવાડાના વોરવાડ વિસ્તારમાં એક મહિલાને બંધક બનાવીને આતંક ફેલાવવાનો પ્રયાસ કરનારને પકડવા માટે પહોંચી ગયેલી પોલીસ પર માથાભારે શખ્સે તલવાર વડે હુમલો કરતા વળતા પ્રહારમાં તે ગોળીએ વિંધાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા ખાતે વોરવાડ ગુજરાતી વાસમાં સાજિદ ઉર્ફે રાબડી આવીને ધમાલ કરી રહ્યો હોવાની પોલીસને જાણ થતાં કેટલાક પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જેના પગલે સાજિદ એક મહિલાને બંધક બનાવીને એક મકાનમાં લઈ ગયો હતો. આ મકાનમાં ઘૂસીને પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતા એક પોલીસ કર્મચારી પર તેને તલવારથી હુમલો કર્યો હતો. જેના પગલે વળતા પ્રહારમાં પોલીસ ટીમ પૈકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HN પટેલે ગોળીબાર કર્યા હતા, જેમાં હુમલાખોર સાજિદ ઘવાયો હતો, જ્યાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યો હતો. રેન્જના IG મનોજ શશીધરનને આ અંગેની જાણ થતાં તેઓએ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર ઉત્તેજિત માહોલ સાથે લોકટોળા ઉમટ્યા હતા. આદરે ઉલ્લેખનીય છે કે માથાભારે સાજિદ ઉર્ફે રાબડીની આ વિસ્તારમાં ધાક હતી. ઘરફોડ ચોરીથી લઈને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રાબડીએ ભૂતકાળમાં ગોધરા સબજેલમાં તોડફોડ કરી હતી. લુણાવાડા પોલીસમાં તેની સામે નોંધાયેલા ગુનાના પગલે પોલીસે છેલ્લા કેટલાક સમયથી તેને શોધતી હતી. ગઈકાલે રાત્રે અંદાજે 8 વાગ્યાના આસપાસના સમયે લુણાવાડાના જે પોલન સ્કૂલ સામેનો વિસ્તાર છે ત્યાં 48 ગુના જેણે કરેલ છે, લૂંટ, આર્મસેટ, ચોરી વગેરેના, અને જેલમાં સજા પણ એણે કાપેલ છે. એ ગુનેગાર રાબડી ઉર્ફે સાજિદ શેખ, કે જે ખુલ્લી તલવાર લઈ અને આખા એરિયામાં તલવાર વીંઝતો વીંઝતો આતંક મચાવતો હતો, અને આ આતંક દરમિયાન એ એક ઘરમાં બેસી ગયો અને ઘરમાં 3 થી 4 સ્ત્રીઓ, એમાં એક વૃદ્ધ સ્ત્રી પણ હતા અને એક નાનું બાળક હતું, એ બધાને બંદી બનાવી અને એના ગળા ઉપર તલવાર રાખી અને એનું ખૂન કરવાની કોશિશ કરેલી. એ દરમિયાન પોલીસને પણ એને મારવાની, જાનથી મારી નાખવાની કોશિશ કરેલી, જેમાં 3 અમારા કોન્સ્ટેબલો ઇન્જર્ડ છે, PSI પણ ઇન્જર્ડ છે, અને છેલ્લે જ્યારે કોઈ ઉપાય ના બચ્યો અને પોલીસે ડિફેન્સમાં અને પબ્લિકના જે માણસો છે એમના પૂરા પ્રોટેક્શનમાં એમનો જીવ બચાવવા અને પોલીસે પોતાનો પણ જીવ બચાવવા માટે PSI લુણાવાડા કરેણ છે એમણે ફાયરિંગ કર્યું. બાકી બધું મેડિકલ રિપોર્ટ આવે ત્યારે કન્ફર્મ માહિતી કહી શકાય, પણ હાલમાં અમારી પાસે જે ઉપલબ્ધ માહિતી છે એ 3 રાઉન્ડ ફાયરિંગની છે. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या DTH रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रेवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछि ठंडी, બારે માસ સાથા પે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8342
મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન, બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સમાચારમાં વધુ જોઈએ તો બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરના નામે અનેક રેકોર્ડ નોંધાયા છે, ત્યારે ફરી એક વખત નવા રેકોર્ડનું સર્જન કરવા નીકળેલા યુવાને આ વખતે મોડાસાથી વાપી સુધી રિવર્સ ટ્રેક્ટર અને ટ્રેલર સાથેની યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા નીકળ્યો છે. ભારત દેશની ઐતિહાસિક નગરી સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીના રહીશ અને સાહસિક યુવાન એવા સાગર ઠાકરે વર્ષ 2006થી લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ડ્રાઇવિંગનો રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ તેમજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. કાળા માથાનો માનવી ધારે એ કરી શકે, આ કહેવતને સાચી સાબિત કરતા સાહસિક યુવાન સાગર ઠાકરે નવું એક સાહસ કરવાનું નક્કી કર્યું છે. મોડાસાથી લઈ વાપી સુધી 301 કિલોમીટર રિવર્સ ટ્રેક્ટર વિથ ટ્રેલર સાથેની યાત્રા નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટેનો નિર્ણય કર્યો છે. અગાઉ આ રેકોર્ડ આયર્લેન્ડના પીટર નામના વ્યક્તિના નામે છે, જેને ટ્રેક્ટર વિથ ટ્રેલર ચલાવવાનો 20 કિલોમીટરનો રેકોર્ડ છે. અને આ રેકોર્ડ માટેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માનવ સંસ્કૃતિના પાયાના ધરતીપુત્રોને ઉજાગર કરવાનો છે. મારું નામ સાગર ઠાકર છે, હું બારડોલીનો રહેવાસી છું. હું ઘણા વખતોથી સાહસના અનેક સાહસો કરતો આવ્યો છું, જેવા કે લિમ્કા બુક રેકોર્ડ માટે મેં કાશ્મીરથી કન્યાકુમારીનો રેકોર્ડ કર્યો હતો, ઇન્ડિયન કોસ્ટલ રૂટનો રેકોર્ડ કર્યો છે, લોંગેસ્ટ જર્ની બાય સિંગલ કન્ટ્રી બાય કારનો રેકોર્ડ કર્યો છે મેં, અને રિવર્સ કારનો 1100 કિલોમીટરનો રેકોર્ડ હાલમાં મેં બ્રેક કર્યો હતો. હવે એક નવું સાહસ કરવા જઈ રહ્યો છું. મોડાસાથી બારડોલી સુધીનું જે 300 કિલોમીટરનું અંતર છે, એ રિવર્સ ટ્રેક્ટર ટ્રેલર સાથે રિવર્સ કરીને આ રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. આ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટેનો એટેમ્પ્ટ છે. અને આની પહેલાંનો જે પ્રીવિયસ રેકોર્ડ છે એ આયર્લેન્ડના પીટર નામના વ્યક્તિનો છે, જેણે 20 કિલોમીટરનો રેકોર્ડ બનાવ્યો છે, એ તોડીને મારે 301નો કરવો છે. અને આ રેકોર્ડ માટેનો મારો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતના જે આપણા ધરતીપુત્રો છે, ખેડૂતો, એમની હાલની પરિસ્થિતિ ઉજાગર કરતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરે જે આ રેકોર્ડ બનાવી નગરનું નામ રોશન કરવા ગતરોજ બારડોલીથી નીકળ્યા છે, ત્યારે બારડોલી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી. અરવિંદ રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત.
બારડોલી પ્રદેશ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજમાંથી રાજકીય, સામાજિક, સરકારી સેવાકીય તેમજ તબીબી ક્ષેત્રે આગળ વધ્યા છે તેમજ સમાજમાં સારા કર્મો કરી બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે તેવા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું છે. બારડોલીના બ્રહ્મ સમાજે એકત્ર થઈને બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે બ્રાહ્મણ સમાજના વિરલ વ્યક્તિત્વ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજમાંથી રાજકીય, સામાજિક, સરકારી અને સેવાકીય તેમજ તબીબી ક્ષેત્રે આગળ વધ્યા છે તેમજ સમાજમાં સારા કર્મો કરીને બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે તેવા આગેવાનોનું સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ કેતનભાઈ જોશી, ઉપપ્રમુખ સંજયભાઈ જોશી, મંત્રી ભરતભાઈ દવે, સહમંત્રી રોમિલભાઈ ભટ્ટ, કારોબારી સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં બારડોલી બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિરલ વ્યક્તિત્વ સન્માન સમારોહનો ઉત્સાહભેર ઉજવ્યો હતો. બારડોલી પ્રદેશ સમસ્ત બ્રહ્મ સમાજ બારડોલીનો ઉપપ્રમુખ છું. આજરોજ બારડોલી પ્રદેશ એટલે કે બારડોલી નગર અને તાલુકામાં વસતા વિવિધ જ્ઞાતિઓના બ્રાહ્મણો એક મંચ થાય, સંગઠિત થાય અને એ રીતે બારડોલી પ્રદેશમાં એક બ્રાહ્મણોનું સશક્ત સંગઠન થાય એવા સાત્વિક હેતુથી અમારા સમાજના વિરલાઓએ સ્વની સાથે સમાજને ગૌરવાન્વિત કરતી જે સિદ્ધિઓ મેળવી છે એમને બિરદાવવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ કાર્યક્રમ પાછળનો હેતુ તો એટલો જ છે કે સૌ બ્રાહ્મણો એક મંચ થાય, સંગઠિત થાય. અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. જેસર તાલુકાના શેરડી વદર ગામે દારૂના દૂષણ મુક્ત કરવા ગામ દ્વારા ઝુંબેશ ગ્રામ સભા કરી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જેસર પંથકના શેરડી વદર જૂના પાદર વિજનાનેશ અને વીરપુરમાં દારૂનું છૂટું છવાયું થોડું દૂષણ છે, પરંતુ આ દૂષણે છેલ્લા એક વર્ષમાં 7-8 વ્યક્તિઓનો ભોગ લીધો છે ત્યારે ગ્રામજનો અને ભોગગ્રસ્ત પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે, પરંતુ આ દૂષણને નિસ્તાબૂત કરવા માટે ગ્રામજનો મક્કમ બન્યા છે. આજે શેરડી વદર પ્રાથમિક શાળામાં જેસર PHI ની ઉપસ્થિતિમાં ગ્રામસભા બોલાવી હતી અને કાનૂની માહિતી મેળવવા સાથે દારૂના દૂષણને ડામવા માટે માર્ગદર્શન લીધું હતું. 8/2018 ના દિવસે ગામજનો અમે મળી અને દારૂ વિશે દારૂબંધી કરેલી અને આજુબાજુના 5 ગામના સરપંચોને બોલાવી ગામની હાજરીમાં જે જેસર તાલુકાના PSI બોલા હાજરીમાં અને જે નશાબંધી બાબતે અમે જે આ મિટિંગ કરેલી અને એમાં દારૂ વિશે ખાસ કરીને તો દારૂ વિશે, કારણ કે દારૂ અમારા ગામની અંદર એટલો ખુલ્લેઆમ વેચાણ ચાલું વેચાણ કરે છે, પીવાવાળા પીવે છે અને ન પીવે એના માટે અમે આ મિટિંગ બોલાવેલી છે અને કડકમાં કડક જ એનું અમલીકરણ થાય એવી અમે આ સાહેબની પાસે રજૂઆત કરી છે અને ગામજનો મળીને પણ અમે ભેગા મળીને દારૂ ન પીવે એવી અને નો ઉતારે ધંધા ન કરે એ બાબત અમે ઝુંબેશ ઉપાડેલી છે. JSPSI સુમરા અહીં શેરડી વદર ગામે મને ગ્રામજનોએ અને સરપંચશ્રીઓએ તેમજ આજુબાજુના ગ્રામજનોએ અને આજુબાજુના સરપંચશ્રીઓ તથા દરેક આગેવાનો ઉપસ્થિત રહીને મને એક મિટિંગમાં બોલાવી છે. આ મિટિંગનું મેઇન ઉદ્દેશ એ છે કે ભાઈ નશાબંધી દારૂ જે છે, દારૂનું જે દૂષણ છે એ નાબૂદ થાય અમારા ગામમાં. દારૂના દૂષણ માટે આ લોકો આગળ પહેલ કરે છે અને આ લોકો એવો અભિગમ અપનાવે છે કે ભાઈ અમારા ગામમાં અમે દારૂ નહીં બનાવવા દઈએ અથવા દારૂનું જે દૂષણ છે એ અમે નાબૂદ કરશું. આ માટે એમને અમારો સહયોગ માંગ્યો છે અને મારા તરફથી, મારા પૂરા પોલીસ સ્ટાફ તરફથી મેં સહયોગ આપ્યો છે અને આ બાબતે એમને મેં માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ તમારે કઈ રીતે દારૂનું દૂષણ નાબૂદ કરવું, કઈ રીતે બાતમી આપવી, ક્યાં ક્યાં દારૂ જે જગ્યાએ દારૂ વેચાય છે એમને અમને માહિતી આપો. અમારો પૂરો પોલીસ સ્ટાફ 24 કલાક અહીંયા હાજર છીએ, તમારી મદદમાં છીએ. ગમે ત્યારે તમે અમને પ્રશ્ન પૂછશો અમે તમને આન્સર આપશું અને તમારે જ્યારે બી અમારા સહકારની જરૂર પડશે ત્યારે અમે ત્યાં હાજર રહીશું. અને જે દારૂના દૂષણ માટે આ લોકો આગળ ચાલીને વાત કરે છે એના માટે એ બી જણાવ્યું છે કે ભાઈ સરકારને પૂરેપૂરો સહકાર આપો. સરકાર ઈચ્છે છે કે દારૂબંધી થાય અને સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ દરેક ગામ છે એ દારૂ મુક્ત થાય. તો આના માટે હું બી તૈયાર છું, મારો પોલીસ સ્ટાફ બી તૈયાર છે અને આપ સૌનો સહયોગ છે એટલે થોડાક સમયમાં શેરડી વદર ગામ, વીરપુર ગામ, જૂનાપાદર ગામ આ જે દરેક ગામો જે છે એ દરેક ગામોમાં દારૂનું દૂષણ નાબૂદ થાય એવા પ્રયત્ન કરીશું સાથે મળીને. બસ એ
અગાઉ ગ્રામજનો દ્વારા પોલીસને અરજી સ્વરૂપે રજૂઆત પણ કરવામાં આવી હતી કે દારૂના દૂષણના લીધે ઝઘડાઓ વધી રહ્યા છે, અમે દારૂ પીનારા અને દારૂ બનાવનારા સામે લડત આપીશું, પોલીસે ભલે અત્યાર સુધી કાર્યવાહી ન કરી હોય હવે સહકારરૂપ બને, પોલીસ પણ સહકારની ખાતરી આપી હતી. ગ્રામજનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો, દારૂ પીનારાને પોલીસ પકડશે તો અમે ચાર ગામોમાંથી કોઈ પણ જમીન થશું નહીં. ગ્રામજનોએ નશા મુક્તિ માટે શપથ લીધા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો આ સભામાં હાજર રહ્યા હતા. આજે તારીખ 18/8/2018 ના રોજ અમે ગ્રામ સભાનું આયોજન કરેલું, તેમાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, જૂના બધા સરપંચશ્રી, વીરપુરના સરપંચશ્રી અને બીજાના નેતા સરપંચશ્રી તથા વેસર પોલીસ સબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા ગામના આગેવાનો અને મીડિયાના મિત્રો દ્વારા અમે ગામમાં નશાબંધી કરવા માટે બધા એકત્રિત થયા છીએ અને એગ્રી છીએ. અમને જેસર પોલીસ સ્ટેશન તરફથી પૂરો સહયોગ મળે, સમાજના આગેવાનો તરફથી પૂરો સહયોગ મળે અને આજુબાજુના ગામ અને યુવાનો તરફથી પૂરો સહયોગ મળે અને આવનાર ભવિષ્યમાં અમે આજુબાજુના ગામ અને અમારું ગામ નશામુક્ત થાય એવી અમારી ઈચ્છા છે. જય હિન્દ, જય ભારત. વિશાલ સાગઢિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પાલિતાણા. થરાદ સાંચોર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવાનોના મોત નિપજ્યા હતા, જેની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. થરાદ સાંચોર હાઈવે પર જાણંદી નજીક રવિવારે સાંજે આયસર ટ્રકની ટક્કર વાગત બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ચાલક ફરાર થયો હતો. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. દુધવા ગામના પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર અને માંગરોળ ગામના ખેમજીભાઈ નાગજીભાઈ પટેલે હેન્ડીક્રાફ્ટના કારખાનામાં કામ કરતા હતા, જે બાઇક પર ગામમાં જઈ રહ્યા હતા. ત્યારે જાણંદી નજીક સામેથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ચાલકે બાઇક સહિત સવારોને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર ફંગોળાયા હતા. ઈજાગ્રસ્ત યુવકને 108 પરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ મૃતકના કુટુંબીજનોને થતા તેઓ ઘટનાસ્થળે તેમજ થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર સરકારી હોસ્પિટલ શોકમાં ગરકાવ થવા પામી હતી. મરનાર બંને યુવકના કુટુંબીજનોના રુદંતી હોસ્પિટલ કંપી ઉઠી હતી. મૃતકના ભાઈએ આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. અમરેલી જિલ્લો વિકાસના પંથે આગળ જઈ રહ્યો છે. વડિયા કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સ્ટેશન સી ગ્રેડમાંથી બી ગ્રેડ બનાવવામાં આવશે અને વડિયા ગામને નેશનલ હાઈવે સાથે જોડવામાં આવશે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ તેવું જણાવ્યું હતું. અમરેલી જિલ્લામાં વિકાસ પડ્યા શહેર સુધી વડિયા ગામે કેન્દ્ર સરકાર દ્વારા બ્રોડગેજ રેલવે સ્ટેશન સી ગ્રેડનું બનાવવાનું હતું, જે વડિયાથી પબ્લિકે અમુક સમય પહેલા વિરોધ કરી સ્ટેશને જઈને કામ રોકાવ્યું હતું. હાલ વડિયા નારણ કાછડિયા અને બાબકો ઉધાડે વડિયા રેલવે સ્ટેશનની મુલાકાત લઈને જણાવ્યું હતું કે વડિયા કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સ્ટેશન સી ગ્રેડ મંજૂર થયું હતું, જે હાલ બી ગ્રેડમાં ફેરવાયું છે અને વડિયા પંથકની જનતાને અહીંથી દૂર સુધી જવાની ટ્રેનોનો લાભ લઈ શકશે. જે રેલવે સ્ટેશનની સાથોસાથ વડિયાને નેશનલ હાઈવે સાથે પણ જોડવામાં આવશે અને વડિયામાં વિકાસના નામના સોનેરી સૂત્રો સાકાર બનશે, જેથી વડિયા પ્રગતિ કરશે ના શબ્દો ઉચ્ચાર્યા. વડિયા પંથકની જનતાની મહેનતનો ખુશીનો માહોલ સર્જાયો હતો. ચોક્કસ કહેવું પડે કે વડિયા આગામી દિવસોમાં આપણા દેશના નહીં પણ વિશ્વના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર દેશની અંદર કામ કરી રહી છે, ત્યારે અમરેલી સંસદીય વિસ્તારને છેલ્લા 70 વર્ષમાં જે પ્રશ્નનું નિરાકરણ નહોતું આવ્યું એનો છેલ્લા 4 વર્ષમાં અમરેલી જિલ્લાને બ્રોડગેજમાં પરિવર્તન કરવા માટેનું કામ નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે. ત્યારે અત્યારે ઢસા જેતલસર લાઇનનું બ્રોડગેજનું કામ ચાલે છે, એમાં ઢસા કીજડિયા લુણીધાર જેતલસર એમાં આપણું વડિયા દેવળી રેલવે સ્ટેશન આવે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, વડિયા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.